દિલ્હી હાઇકોર્ટે અઠાવીસ એપ્રિલે કહ્યું હતું કે ત્રીસ થી સાહીઠ મિનિટમાં ક્લેમ પર ફેસલો જે છે આવી જવો જોઈએ કે તમે શું કરવા માંગો છો ક્લેમ મંજૂર કરવા માંગો છો કે ના મંજૂર કરવા માંગો છો જે હોય તે તમારી ક્લેરિટી ત્રીસ થી સાહીઠ મિનિટની અંદર આવી જવી જોઈએ નમસ્કાર ખબર છે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું અને હવે વાત કરીશું કોરોના કાળમાં એ લોકોની કે જે લોકો આમ જોવા જઈએ તો જાણે તક સાધુ હોય એવું અનુભવાય છે કારણ કે એ લોકો જે પ્રકારનું વર્તન કરતા હોય છે એના આધારે તો એમ જ લાગે છે કે એ લોકો ખરેખર તક સાધવા જ બેઠા છે ગત દિવસોમાં નાણાં મંત્રાલયે બહુ સ્પષ્ટતાપૂર્વક તમામ એ વીમા કંપનીઓને અને એની સાથે સંલગ્ન હોસ્પિટલોને કહ્યું કે તમે જે કેશલેસ જે સારવાર છે એ આપવાની ના પાડશો તો પછી તમને તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઘણી બધી હોસ્પિટલો એ આવી કેશલેસ સારવાર કરવાની ના પાડતી હતી જ્યારે ઇમરજન્સીમાં દર્દી હોસ્પિટલ પહોંચે છે ત્યારે હોસ્પિટલ આ પ્રકારની સારવાર આપવાની ના પાડે ત્યારે સ્વાભાવિક રીતે જે દર્દીના સગા છે પરિજન જે છે એ ગરજે બંધાતા હોય છે અને પરિણામે ગમે ત્યાંથી રોકડા રૂપિયા લાવીને એ લોકોએ સારવાર માટે ખર્ચવા પડતા હોય છે પરંતુ આવી ઘણી બધી ફરિયાદો જતાં નાણાં મંત્રાલયે ઈડા સાથે સંપર્ક કર્યો અને ઈડાએ સ્પષ્ટતા કરી કે કેશલેસ સારવાર અંગે જે વીમા કંપનીઓ સાથે હોસ્પિટલોએ કરાર કર્યા છે એ કરાર મુજબ તમારે એ આપવું અને વારે છે નહીં આપો તો કાયદેસરના બીજી બાજુ એક ફરિયાદ એવી પણ ઉઠવા માંડી હતી કે જ્યારે આ પ્રકારની સારવાર જે લોકો લે છે એ લોકોને જ્યારે ડિસ્ચાર્જ કરવાનું આવે ત્યારે વીમા કંપનીઓ ખાસો એવો ટાઈમ લે છે અને ખાસો એવો ટાઈમ ડિસ્ચાર્જ ક્લેમ પાસ કરવામાં લે છે પરિણામે બેડ ખાલી થતા નથી અને જરૂરિયાતમંદ દર્દીઓને મળતા નથી એની સામે હાઈકોર્ટે પણ નોંધ લીધી અને હાઈકોર્ટે પણ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે વીમા કંપનીઓ ક્લેમ જે છે એ ઝડપથી પાસ કરે અને એ ઝડપથી પાસ કરે તો બીજા દર્દીઓને બેડ ખાલી થતાં સરળતાથી બેડ મળી શકે અને પરિણામે અન્ય એક દર્દીને પણ રાહત જે છે એ મળી શકે આ સંદર્ભે ઈડાએ બહુ સ્પષ્ટતાપૂર્વકની સૂચના આવી વીમા કંપનીઓને આપી દીધી છે કે ક્લેમને મંજૂર કે નામંજૂર કરવાની જે માહિતી છે એ નેટવર્ક હોસ્પિટલને તમારે આપવી પડશે એ કમ્પલસરી છે અને જેથી કરીને દર્દી જે છે એને જલ્દી ડિસ્ચાર્જ કરી શકાય અને જે રાહ જોઈ રહ્યા છે એ લોકોને બેડ મળી શકે દિલ્હી હાઈકોર્ટે અઠ્યાવીસ એપ્રિલે કહ્યું હતું કે ત્રીસ થી સાહીઠ મિનિટમાં ક્લેમ પર ફેસલો જે છે આવી જવો જોઈએ કે તમે શું કરવા માંગો છો ક્લેમ મંજૂર કરવા માંગો છો કે ના મંજૂર કરવા માંગો છો જે હોય તે તમારી ક્લેરિટી ત્રીસ થી સાહીઠ મિનિટની અંદર આવી જવી જોઈએ હવે આ બાદ ઈરડાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોવિડ નાઇન્ટીન કેશલેસ ક્લેમ પર સાઈઠ મિનિટમાં જે છે એ તમારે નિર્ણય લઈ લેવાનો છે અને જેથી કરીને દર્દીઓને ડિસ્ચાર્જ થવામાં વાર ન લાગે વેલ વીમા કંપનીઓ જે છે એ હાલના તબક્કે

છથી સાત કલાકનો જે સમય છે એટલું બધું લગાવતી હતી ક્લેમ મંજૂર ના મંજૂર કરવામાં અને એના કારણે ખાસ્સી એવી બેડ જે છે દર્દી સારો થઈ ગયો હોય તો એ હોસ્પિટલમાં રાખવું પડે કારણ કે ક્લેમ મંજૂર ન થાય કે ના મંજૂર ન થાય જ્યાં સુધી એના પૈસા પૂરા ન ચૂકવાય ત્યાં સુધી હોસ્પિટલો દર્દીને ઘરે ન જવા દે એટલે આના કારણે હોસ્પિટલોમાં બેડ જે છે હંમેશા ફૂલ જોવા મળે અને પરિણામે લોકો એ સહન કરવાનો વારો આવતો હોય છે પરંતુ આ તબક્કે ખરેખર હાઈકોર્ટ ખૂબ સુપ ભૂમિકામાં છે અને જે આદેશ આપી રહી છે એ અદ્ભુત છે સુપ્રીમ કોર્ટે ગઈકાલે પણ એક એ જ પ્રકારનો આદેશ આપ્યો કે જો કોઈ ઓક્સિજન બેડ કે પછી ડોક્ટરોની તંગી અંગે સોશિયલ મીડિયા પર કોઈ પણ કમેન્ટ મૂકે છે તો એને અફવા ફેલાવનારું કે ખોટી માહિતી દર્શાવીને કોઈ કાર્યવાહી પોલીસે નહીં કરવાની રહેશે જો કોઈ એવી કાર્યવાહી કરશે તો સુપ્રીમ કોર્ટ એને કોર્ટની અવમાનના ગણશે અને ત્યારબાદ ગુજરાત પોલીસે પણ પોતાના અધિકારીઓને આ સંદર્ભે આ સૂચનાની નોંધ લેવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો ફરીથી મળીશું આ જ રીતે ખબર ડોટ કોમ પર આવી જ માહિતી લઈને થેન્ક યુ સો મચ